कोरोना महामारी में अमदावादनी होस्पिटलो उघाड़ी लूट करी रही होवानुं सामे आव्युं छे। जी हाँ, कोरोना ना नामे दर्दीओने छेतरवामां आवी रह्या छे तेवो रिपोर्ट बहार आव्यो छे। आ साथे ज आक्षेपो पण थई रह्या छे ने ते मामले हवे खास अहेवाल जोईए। શું કોરોનાના દર્દીઓની સારવારના નામે કૌભાંડ થઈ રહ્યું છે? શું દર્દીઓને ઓછા દિવસ હોસ્પિટલમાં સારવાર આપવામાં આવે છે? શું વધુ દિવસ સારવાર આપવાનું કોર્પોરેશનના ચોપડે નોંધાય છે? શું દર્દીઓની સારવારના નામે કમાણી કરાય છે? વાત એમ છે કે અમદાવાદના ગોમતીપુર વિસ્તારમાં રહેતા 7 જેટલા દર્દીઓની સારવારના નામે છેતરપિંડી કરવામાં આવી છે। 25 ઓગસ્ટના રોજ કોરોના ચેકઅપ દરમિયાન સંક્રમણ હોવાને લીધે અઢવની CUH અને વસરાલની અવધ હોસ્પિટલમાં સારવાર માટે મોકલાયા હતા, જ્યાં તેઓને 1 અને 2 સપ્ટેમ્બરના રોજ ડિસ્ચાર્જ આપવામાં આવ્યા। વાત એટલેથી નથી અટકતી। કોરોના દર્દીઓને સારવારના નામ પર ફક્ત ગરમ પાણી અને એક ટેબ્લેટ જ આપવામાં આવી હતી। કેટલાક દર્દીઓ પાસે દવા પેટે 900 રૂપિયા પણ લીધા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। આ બંને ખાનગી હોસ્પિટલ અને ડેટામાં અને ડિસ્ચાર્જ ફાઇલમાં તારીખો અલગ અલગ છે। ગોમતીપુર કોર્પોરેટર આફરીન પઠાણે અધિકારીઓ અને ખાનગી હોસ્પિટલનો ભ્રષ્ટાચાર ગણાવ્યો હતો। અવધ એન્ડ CUH હોસ્પિટલ મે 2-4 દિન કે લિયે, લેકિન કોર્પોરેશન કે અંદર માહિતી 15-20 દિન કી બતા રહી હૈ, તો મે ક્યા સમજુ, મે ડાયરેક્ટ આરોપી લગાના ચાહતી હું कि ये जो कॉरपोरेशन और अधिकारी मिलकर प्राइवेट हॉस्पिटल मिलकर क्या कर रहे हैं। कॉरपोरेशन रेकॉर्ड अने दर्दी ना कहवा प्रमाणे अने दर्दी नी हॉस्पिटल नी फाइल पर रहेल रेकॉर्ड नी विसंगतता पर नजर करिए। दर्दी नु नाम पत्रक ना रेकॉर्ड पर योगेश भाई लोधा, तारीख 27 ऑगस्ट थी 2 सप्टेम्बर 2020 दर्दी नो फाइल नो रेकॉर्ड छे, जे कॉर्पोरेशन ना पत्रक ना रेकॉर्ड मा 27 ऑगस्ट थी 9 सप्टेम्बर सुधी नोधायेलो छे। दर्दी धनसुख भाई लोधा, दर्दी ना फाइल रेकॉर्ड मा 25 ऑगस्ट थी 3 सप्टेम्बर सुधी नोधायो छे, जरे कॉर्पोरेशन ना पत्रक मा 25 ऑगस्ट थी लई 7 सप्टेम्बर सुधी नोधायेलो छे। दर्दी आशाबहन ठाकोर, जमना दर्दी ना फाइल मा 27 ऑगस्ट थी 1 सप्टेम्बर सुधीनो समय छे, जरे कॉर्पोरेशन ना पत्रक मा 27 ऑगस्ट थी 9 सप्टेम्बर सुधी नोंधवामां आव्युं छे। दर्दी जमनाबहन लोधा, जमना दर्दी ना फाइल मा 25 ऑगस्ट थी 30 सप्टेम्बर नोंधवामां आव्युं छे, जरे कॉर्पोरेशन ना पत्रक मा 25 ऑगस्ट थी 7 सप्टेम्बर सुधी नोंधवामां आव्युं छे। આમ દર્દીઓને હોસ્પિટલમાં ઓછા દિવસ સારવાર આપી હોવા છતાં વધુ દિવસો સારવાર અપાયા હોવાનો ઉલ્લેખ કરવા આવ્યામાં હોવાનું કોર્પોરેશનના કાગળ ઉપર જોવા મળી રહ્યું છે। ઓ લોગો જાસ્તી કહેવે કે ઇતના દિન તુમકો રખે, હમકો ઇતને દિન મે રજા દે દી, ઇતને દિન ઉન્હોને રખે હી નહીં હતે હમકો। હા, વો ગલત બતા રહે હવે પર આ રાખ્યો તો મને 5 કુદારા રાખ્યા તા મને પછી રજા આપી દીધી મને। કોર્પોરેશન દ્વારા દર્દીઓની સારવાર માટે 98 જેટલી હોસ્પિટલ કોવિડ ડેઝિગ્નેટેડ જાહેર કરાઈ છે અને કુલ 3204 પથારી ઉપલબ્ધ છે। આ સાથે 5 કોવિડ કેર સેન્ટર ઊભા કરાયા છે, જેમાં 328 પથારી છે। સારવારના ખર્ચની વાત કરીએ તો વોર્ડમાં રહેલા બેડ પર દર્દી ન હોય તો રોજના 720 રૂપિયા, જ્યારે દર્દી હોય તો 4500 રૂપિયા હોસ્પિટલને આપવામાં આવે છે। એચડીયુના બેડ પર દર્દી ન હોય તો 1080 અને દર્દી હોય તો 6750 રૂપિયા એક બેડના હોસ્પિટલને ચાર્જ આપવામાં આવે છે। આઇસોલેશન અને આઇસીયુવાળા બેડ ઉપર વિધાઉટ દર્દી ચાર્જ 1440, જ્યારે દર્દી હોય તો 9000 રૂપિયા આપવામાં આવે છે। વેન્ટિલેટર, આઇસોલેશન અને આઇસીયુવાળા બેડ ઉપર દર્દી ન હોય તો 1800 અને દર્દી હોય તો 11250 રૂપિયા ચાર્જ કોર્પોરેશન હોસ્પિટલોને ચૂકવે છે। આમ હોસ્પિટલમાં દર્દી હોય કે ન હોય ચાર્જ ચૂકવવામાં આવે છે, ત્યારે દર્દીઓને વધુ દિવસો દાખલ કરેલા દર્શાવી કમાણી કરાતી હોવાનો આક્ષેપ વિપક્ષે કર્યો છે। અહીં હવે પ્રશ્ન એ થાય છે કે અન્ય કેટલી હોસ્પિટલોમાં આવા ગોટાળા થયા હશે। અમદાવાદમાં એક તરફ કોરોના કાળ અને આ જ કોરોના કાળમાં કૌભાંડીઓ કૌભાંડ કરવામાંથી બાકાત નથી રહ્યા।
શહેરના 7 એવા દર્દીઓ કે જેને એએમસીએ ખાનગી હોસ્પિટલમાં રેફર કર્યા જ્યાં 5 દિવસની સારવાર લીધી પરંતુ ચોપડે દર્શાવ્યા 15 દિવસ ત્યારે અહીંયા સવાલ એ છે કે શું કોર્પોરેશન આ વખતે વિજિલન્સ તપાસ સોંપશે કે પછી હર હંમેશની જેમ આંખ આડા કાન કરશે કેમેરામેન મુંજાલ ભટ્ટ સાથે રીમા દોશી મંતવ્ય ન્યૂઝ અમદાવાદ